નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિજ્ઞાનમાં પ્રકરણ 9 બળ અને ગતિના નિયમો જોવાનું છે. તો ગતિ વિશે ઘણા પહેલાના જમાનામાં જે વૈજ્ઞાનિકો થઈ ગયા એની જુદી જુદી માન્યતાઓ હતી. આપણે આગળના પ્રકરણમાં સુરેખ પથ પર વસ્તુની ગતિ એની ચર્ચા કરી, એનું સ્થાન, વેગ અને પ્રવેગ જોયું. પછી આપણે નિયમિત અને અનિયમિત ગતિ જો ભણ્યા, બરાબર. પરંતુ ગતિ માટેનું કારણ શું છે, સમયની સાથે વસ્તુની ઝડપ કેમ બદલાય, શું બધા જ પ્રકારની ગતિ માટે કોઈ પરિબળ જરૂરી છે, જો એમ જ હોય તો આ કારણો કયા છે, આ પ્રકરણમાં આપણે આ બધી જિજ્ઞાસાઓ સંતોષવાનો પ્રયત્ન કરીશું. એટલે આપણે 8મા પ્રકરણમાં ગતિ વિશે ભણ્યા, નિયમિત અનિયમિત ગતિ ભણ્યા, વેગ ભણ્યા, પ્રવેગ ભણ્યા, વેગમાન ભણ્યા, આ બધું ભણ્યા. પણ ગતિ કેમ થાય છે, ગતિ થવાનું કારણ શું, એ આપણે જોયું નહોતું. એ આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે કે પદાર્થ ગતિમાં ક્યારે આવે, બરાબર. સદીઓથી, વર્ષો પહેલાં ગતિ એના અને એના કારણો વૈજ્ઞાનિકો અને તત્વવેત્તાઓ છે ને મૂંઝવણમાં મુકાયેલા હતા. જમીન પર રાખેલ એક દડાને ધીમેથી ઠોકર મારતા તે હંમેશ માટે ગતિશીલ રહેતો નથી, એમ આવું કહેવાનો મતલબ એરિસ્ટોટલ નામનો ગણિતશાસ્ત્રી થઈ ગયો. આ કહેવાનો મતલબ આ એનું અવલોકન હતું, બરાબર. આ પ્રકારના અવલોકનો દર્શાવે છે કોઈ વસ્તુની સ્થિર અવસ્થા જે છે એ જ એની પ્રાકૃતિક અવસ્થા છે. જ્યાં સુધી ગેલેલિયો અને સર આઇઝેક ન્યૂટન ગતિ સમજાવવા માટેના સંપૂર્ણ પ્રયત્નો કર્યા ત્યાં સુધી આ બધી માન્યતાઓ જ હતી, યાદ રાખજો. ગેલેલિયોએ અને પછી ન્યૂટન, સર આઇઝેક ન્યૂટન થઈ ગયો, એને ગતિના 3 નિયમો આપ્યા આપણને, એમ બરાબર. તો સમજો, એરિસ્ટોટલની ગતિ વિશેની શું માન્યતા હતી. તો એરિસ્ટોટલની અહીંયા આગળ 2 માન્યતાઓ હતી. પહેલી માન્યતા એમ હતી કે જેમ પદાર્થ વધુ ભારે એમ એની પડવાની ઝડપ પણ વધુ હોય છે. એરિસ્ટોટલ એમ કહેતો હતો. એરિસ્ટોટલ શું કહેતો હતો કે આપણે એક ભારે પદાર્થ અને એક હલકો પદાર્થને આપણે નીચે છોડી દઈએ ઉપરથી, તો ભારે પદાર્થ છે ને ઝડપથી નીચે આવે અને હલકો પદાર્થ છે ને ધીમે ધીમે નીચે આવે, એમ. અને એક બીજી માન્યતા એની એ હતી કે જમીન ઉપર રાખેલો દડો છે એને આપણે ઠોકર મારીએ તો એ હંમેશા ગતિમાં નથી રહેતો, એમ, બરાબર. એને આપણે ગતિમાં ચાલુ રાખવા માટે આપણે એના ઉપર બાહ્ય બળની જરૂર પડે છે. આ 2 એરિસ્ટોટલની માન્યતાઓ હતી. પણ એમની આ માન્યતા કોઈ વ્યવહારુ અનુભવને, કુદરતના મૂળભૂત નિયમને સ્વીકારેલી આપી હતી, એમ. અને આ માન્યતાઓ એની ખોટી હતી, યાદ રાખજો. આ માન્યતાઓ ખોટી છે. વિજ્ઞાન એમ કહે છે કે ઘર્ષણ રહિત સપાટી હોય અને તમે કોઈ પણ પદાર્થ હોય એને તમે ગતિમાં લાવો તો એ આપ કહેવાનો મતલબ એ ક્યારેય અટકતો નથી, એની ગતિ ચાલુ જ રહે છે, એમ, બરાબર. અને બીજી વસ્તુ એને જે કહ્યું કે ભારે પદાર્થ ઝડપથી નીચે આવે અને હલકો પદાર્થ ધીમે ધીમે નીચે આવે, ભારે પદાર્થની ઝડપ વધુ હોય અને હલકા પદાર્થની ઝડપ ઓછી હોય, એ માન્યતા પણ એની ખોટી હતી, બરાબર. જો વાતાવરણ ઘર્ષણ રહિત, કોઈ પણ પ્રકારનો અવરોધ ના હોય હવાનો, અને આપણે 2 પદાર્થને, એક ભારે પદાર્થને એક હલકા પદાર્થને આપણે નીચે છોડી દઈએ, શૂન્યવકાશ હોય તો બંને પદાર્થો એક સાથે નીચે આવે છે, બરાબર. આ એરિસ્ટોટલની માન્યતાઓ ખોટી હતી, યાદ રાખજો. તો હવે વાસ્તવમાં યાદ રાખજો કે સ્થિર પદાર્થ હોય એ ક્યારે આપમેળે ગતિ કરવા લાગતો નથી,
એને ગતિમાં લાવવા માટે, એની અથવા એની ગતિમાં હોય તો એને અટકાવવા માટે, અથવા તો એની દિશા બદલવા માટે આપણે પ્રયત્ન કરવો પડે છે. અને જે પ્રયત્ન કરીએ એને આપણે બળ કહીએ છીએ. બરોબર, વાસ્તવમાં આજે બળ એવી વસ્તુ છે એને કોઈએ જોયું નથી, ચકાસ્યું નથી, અથવા અનુભવ્યું પણ નથી, પણ બળનો પ્રભાવ જોઈ શકીએ છીએ આપણે. આ પ્રભાવ આપણને ખબર છે, ચુંબક લાવ્યા હોય આપણે મોટું અને દૂર સાઈડમાં લોખંડનો નાનો ટુકડો હોય, ચુંબક ભલે થોડું દૂર રહ્યું તો એ પેલી લોખંડની ટાંકણીઓ એને આકર્ષાય છે. બરાબર, એને લોખંડ ચુંબક એને પકડવા નથી જતું. બરાબર, એ અનુભવ થાય છે, આપણે જોઈ શકીએ છીએ એમ. તો કહેવાનો મતલબ અનુભવી શકીએ છીએ. હવે બીજો એક વૈજ્ઞાનિક થઈ ગયો ગેલિલિયો. ગેલિલિયોએ પણ એરિસ્ટોટલના જે આ ખોટા ખ્યાલો હતા એને દૂર કરવાનું કામ આ ગેલિલિયોએ કર્યું હતું, યાદ રાખજો. ગેલિલિયોના વિચારોનો અભ્યાસ કરી અને પછી સર આઇઝેક ન્યૂટન થઈ ગયો, એને ન્યૂટનના ગતિના ત્રણ નિયમો આપ્યા. ગેલિલિયોએ શું કીધું કે પદાર્થને ગતિમાં લાવવા માટે અથવા એના વેગમાં ફેરફાર કરવા માટે બળ જરૂરી છે, પણ તેને અચળ વેગથી ગતિમાં ચાલુ રાખવા માટે બળ જરૂરી નથી. આવું ગેલિલિયોએ કીધું. અને ગેલિલિયોની આ એની માન્યતા, આ એની ધારણા સાચી હતી, યાદ રાખજો. ગેલિલિયો એ એરિસ્ટોટલની માન્યતાઓ ખોટી હતી. એરિસ્ટોટલની બે માન્યતાઓ હતી. કઈ બે માન્યતાઓ ફરી મગજમાં રાખજો. તો એરિસ્ટોટલની માન્યતાઓ આ તમારે આપણે આ પ્રસ્તાવના છે, સવાલ તરીકે ના પૂછાય, પણ આપણને ખબર હોવી જોઈએ કે ગતિ વિશે એરિસ્ટોટલ ની માન્યતાઓ, તો બે માન્યતાઓ હતી. પહેલી માન્યતા, જેમ પદાર્થ વધુ ભારે વધુ ભારે તેમ તેની પડવાની ઝડપ, તેમ તેની પડવાની ઝડપ પણ વધુ હોય છે, વધુ હોય છે. અને બીજી માન્યતા એની હતી કે જમીન પર રાખેલા દડાને, જમીન પર રાખેલા દડાને, કહેવાનો મતલબ જમીન પર રાખેલા દડાને ઠોકર મારતા તે હંમેશ માટે ગતિમાં રહેતો નથી, ગતિમાં રહેતો નથી. બરોબર, રહેતો નથી. એનો અર્થ એમ થાય કે દડાની ગતિ ચાલુ રાખવા માટે સતત બાહ્ય બળની જરૂર પડે છે, બાહ્ય બળની જરૂર પડે છે. આ એરિસ્ટોટલની માન્યતાઓ હતી અને આ બંને માન્યતાઓ ખોટી હતી. આ બંને માન્યતાઓ ખોટી હતી. હવે ગતિ વિશે ગેલિલિયોનો ખ્યાલ,
ગેલેલિયોનો ખ્યાલ અથવા એની માન્યતા. તો ગેલેલિયોનો ખ્યાલ શું હતો? તો યાદ રાખજો, ગેલેલિયોનો ખ્યાલ એમ હતો કે પદાર્થને ગતિમાં લાવવા માટે કે અહીંયા પદાર્થને ગતિમાં લાવવા માટે કે એના વેગમાં, જે ગતિવાન પદાર્થ છે એના વેગમાં ફેરફાર કરવા માટે, તેના વેગમાં ફેરફાર કરવા માટે, એના વેગમાં ફેરફાર કરવો હોય તો એના માટે બળ જરૂરી છે, બળ જરૂરી છે એમ એને કીધું. પણ તેને અચળ વેગથી ગતિ ચાલુ રાખવા માટે, અચળ વેગથી ગતિ ચાલુ રાખવા માટે બળની જરૂર નથી. બળની જરૂર નથી, યાદ રાખજો. તમે આનો યુટ્યુબ ઉપર વિડિયો પણ છે, એક નાનું આપણે પીછું અને એક લોખંડનો ગોળો, આ બંનેને એને આપણે એક આખો, જે આપણે પેલો મોતનો ગોળો આવે ને અંદર, પેલા ગાડી ફરતી હોય છે ગોળ ગોળ, એવા મોતના ગોળાવા ભાગની અંદર શૂન્યવકાશ કરવામાં આવે છે અને ઉપરથી આ બંનેને એક સાથે નીચે છોડી દેવામાં આવે છે. તો શૂન્યવકાશ કરવામાં આવે તો બંને તમે જોઈ શકો છો કે ભલે પેલો લોખંડનો ગોળો છે ને પેલું એક ખાલી, કહેવાનો મતલબ એક પીછું છે, બંને એક સાથે ધીરે 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 બધા એક સમયે નીચે આવે છે. એટલે કહેવાનો મતલબ એ, અહીંયા જ્યારે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એના ઉપર બળની જરૂર નથી પડતી, એમ અચળ વ્યક્તિ ગતિ ચાલુ રાખવા માટે બળની જરૂર નથી. આ એરિસ્ટોટલ અને ગેલેલિયોના ગતિના ખ્યાલ હતા. અને આ ગેલેલિયોના ગતિના ખ્યાલ ઉપરથી સર આઇઝેક ન્યૂટને ગેલેલિયોના વિચારોનો અભ્યાસ કરી અને સર આઇઝેક ન્યૂટને ગતિના ત્રણ નિયમો આપ્યા. યાદ રાખજો, ગેલેલિયોના વિચારોનો અભ્યાસ કરી સર આઇઝેક ન્યૂટન ગતિ અંગેના ત્રણ નિયમો આપ્યા. યાદ રાખજો, એને આપણે ગતિનો પહેલો નિયમ, ગતિનો બીજો નિયમ અને ગતિનો ત્રીજો નિયમ કહીશું. એમાં પહેલો નિયમ છે એ બળની વ્યાખ્યા આપે છે, અને પહેલો નિયમ એ વાસ્તવમાં ગેલેલિયોનો નિયમ છે, બીજો નિયમ એ બળનું મૂલ્ય આપે છે, બરોબર, અને ત્રીજો નિયમ એ આઘાત અને પ્રત્યાઘાતની સમજ આપે છે કે કોઈ પણ વસ્તુ ઉપર આપણે જેટલો આઘાત લગાડીએ એટલો જ સામે આપણને પ્રત્યાઘાત મળે છે, એમ. તો આ ગેલેલિયોની, એ કહેવાનો મતલબ એના વિચારોનો અભ્યાસ કરી અને ન્યૂટને આ ત્રણ નિયમો આપ્યા જે આપણે ભણવાના છે, બરોબર. અને છેલ્લે કહેવાનો મતલબ વેગમાન સંરક્ષણનો નિયમ જોવાનો છે. હવે પદાર્થ પર બાહ્ય બળ લગાડવાથી થતી અસરો જોવાની છે. પદાર્થ પર આપણે બાહ્ય બળ લગાડીએ તો કઈ કઈ અસરો થાય, યાદ રાખજો. ઉદાહરણ આપીને આપણે જોવાની છે. પદાર્થ પર બાહ્ય બળ લગાડવાથી થતી અસરો,
पदार्थ पर बाह्य बल लगाड़वाथी थती असरो। तो याद रखजो चार असरो छे। पहली वस्तु पदार्थनो आकार बदलाय छे। आपणे स्प्रिंग छे एना ऊपर बल लगाड़िए, बल लगाड़ीने आपणे एने खेंचीए बराबर, तो एनी लंबाई वधी जाए। रबड़नो फुग्गो छे एने आपणे बे हाथनी हथेळीनी अंदर वच्चे राखी અને આપણે બરાબર દબાવીએ તો પણ એનો આકાર બદલાઈ જાય, અને વધુ દબાણ આપીએ તો ફૂટી પણ જાય એમ, બરોબર? એટલે પહેલું પદાર્થનો આકાર બદલાય છે, આ પહેલી અસર। પદાર્થનો આકાર બદલાય છે। બીજું પદાર્થનું સ્થાન બદલાય છે। कोई पण वस्तु छे, एक ट्रॉली छे, एने आपणे धक्को मारीए बराबर, तो ट्रॉली गति में आवे अने त्यांथी नवा स्थाने जाए, बीजा स्थाने जाए, बराबर छे? एटले एना स्थान में फेरफार थाय। एटले बीजू कोई पण वस्तु होय, आ पेन छे, आ पेन ने आपणे बळ लगाड़ीए अहींथी, तो अहींथी हुं फेंकूं तो अहींथी हामे जाए, एटले एनुं स्थान बदलाय। एटले पदार्थनुं स्थान बदलाय छे। बीजू પદાર્થનું સ્થાન બદલાય છે, એટલે આકાર બદલાય છે, એનું સ્થાન બદલાય છે। હવે ત્રીજું કે પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે। ગતિની અવસ્થા બદલાય છે એનો મતલબ શું? કે સ્થિર અવસ્થામાં હોય પદાર્થ, એના ઉપર આપણે બળ લગાડીએ તો એ ગતિમાન અવસ્થામાં આવે, અને ગતિમાન અવસ્થામાં પદાર્થ હોય એના ઉપર આપણે બળ લગાડીએ તો એ સ્થિર થઈ જાય। દાખલા તરીકે બેટ્સમેને દડો ફટકાર્યો, ફિલ્ડર સામે ઊભો છે, દડો આવે છે સીધો એને પકડી પાડે છે બળથી, એટલે દડો સ્થિર થઈ ગયો। એટલે કહેવાનો મતલબ સ્થિર પદાર્થ ગતિમાં આવે છે અને ગતિમાન પદાર્થ સ્થિર સ્થિતિમાં આવે છે, એટલે પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે। આ ત્રીજી અસર, પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે, એટલે કે કહેવાનો મતલબ સ્થિર સ્થિતિમાં રહેલો પદાર્થ ગતિમાન સ્થિતિમાં આવે છે, સ્થિર સ્થિતિમાં રહેલો પદાર્થ ગતિમાન સ્થિતિમાં આવે છે, અને ગતિમાન સ્થિતિમાં રહેલો પદાર્થ સ્થિર સ્થિતિમાં આવે છે, એટલે એની અવસ્થા બદલાય છે। સ્થિર અવસ્થા હોય તો ગતિમાન અવસ્થામાં આવે, અને ગતિમાન અવસ્થા હોય તો એ સ્થિર અવસ્થામાં આવે। અને ચોથું કે ગતિમાન પદાર્થના વેગમાં અને દિશામાં ફેરફાર થાય છે। ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય છે, અને ગતિની દિશા બદલાઈ શકે છે। યાદ રાખજો, દાખલા તરીકે પેલો બોલર છે એ ક્રિકેટના આપણે રમતમાં બોલર આમ દડાને આમ આવવા દે છે, ફેંકે છે બરોબર, બેટ્સમેન તરફ ફેંકે છે। હવે બેટ્સમેન કોહલી એને આમ દડાને ખાલી આમ બેટથી આમ સ્ટોપ કરી દે છે, તો એની જે સ્પીડ હતી, ગતિની ઝડપ હતી, એ ઝડપ ઓછી થઈ ગઈ। અને જો દડો સારો હોય તો આગળ આવીને મારે તો એની ઝડપ વધી જાય, સિક્સ જાય, ફોર જાય,
અને એની દિશા પણ બદલી જાય. દડો આવે છે આમ અને બેટથી ફટકાર્યો એટલે એની દિશા ગઈ આમ, એટલે એની દિશાએ બદલાય અને એના વેગમાં પણ ફેરફાર થાય છે. બરોબર, આ ચાર અવસ્થપદ છે. ક પદાર્થ પર બાહ્ય બળની અસરો જણાવો, અથવા પદાર્થ પર બાહ્ય બળ લગાડવાથી થતી અસરો જણાવો. તો યાદ રાખજો, એક, પદાર્થનો આકાર બદલાય, બે, પદાર્થનું સ્થાન બદલાય, ત્રણ, ગતિ પદાર્થની અવસ્થા બદલાય, અને ચાર, ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય અને એની દિશા બદલાઈ શકે છે. ઓકે, આ ચાર અસરો છે. કોણ બોલશે? બરોબર, ગતિમાન એટલે પદાર્થ પર બાહ્ય બળની અસરો જણાવો. એકાદ જણ બોલે તો મને ખબર પડે કે ના, આ સાંભળી ગયું. ચલો, કોણ બોલશે? બોલો બોલો. પદાર્થનો આકાર બદલાય છે, બીજું પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે, ત્રીજું પદાર્થનું સ્થાન બદલાય છે, ચોથું સ્થિર સ્થિતિમાં રહેલો પદાર્થ ગતિમાન સ્થિતિમાં અને ગતિમાન સ્થિતિમાં રહેલો પદાર્થ સ્થિર સ્થિતિમાં આવે છે, પાંચમું ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય છે અને ગતિની દિશા બદલાઈ શકે છે. વેરી ગુડ, સુપર, ઓકે, બેસ્ટ. હવે આપણે ભણવાનું છે પદાર્થનું જડત્વ એટલે શું, અને તે કહેવાનો મતલબ સેના પર આધાર રાખે છે. તો આપણે કહેવાનો મતલબ, ઘર્ષણ રહિત આપણે સમક્ષિતિજ સપાટી પર ગતિ કરતા પદાર્થની ગતિ અચળ વેગથી, કહેવાનો મતલબ અવિરત રીતે ચાલુ રહે છે. આવું ગેલેલિયોએ કીધું. ગેલેલિયોએ કીધું કે કોઈ અચળ વ્યક્તિ ગતિ કરતો હોય પદાર્થ, તો એના માટે એના ઉપર બાહ્ય બળ લગાડવાની જરૂર નથી, બળ લગાડવાની જરૂર નથી. અને આ જે નિયમ હતો એને જડત્વનો નિયમ કહેવામાં આવે છે. બરોબર, એટલે જડત્વનો ગુણધર્મ શું, કે પદાર્થ પર જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પોતાની જે અવસ્થા હોય, સ્થિતિ હોય, એટલે સ્થિર અવસ્થામાં હોય તો એ સ્થિર અવસ્થામાં જ રહે, અને અચળ વેગી ગતિમાં હોય તો એ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે, જાળવી રાખે. પદાર્થના આ ગુણધર્મને જડત્વનો ગુણધર્મ કહે છે, યાદ રાખજો. અને પદાર્થના આ જડત્વનું માપ એ વાસ્તવમાં શું છે, તો પદાર્થનું દ્રવ્યમાન, પદાર્થનું દળ. આ પદાર્થનું દ્રવ્યમાન એ પદાર્થના જડત્વનું માપ દર્શાવે છે. એટલે કહેવાનો મતલબ, ભારે પદાર્થ હોય તો એનું જડત્વ વધારે હોય, અને હલકો પદાર્થ હોય તો એનું જડત્વ ઓછું હોય. એટલે સવાલ આવે, સાહેબ જડત્વનો એકમ શું? તો જે દળનો એકમ હોય એ વાસ્તવમાં જડત્વનો એકમ થાય. તો જડત્વનો એકમ શું? તો જડત્વનો એકમ કિલોગ્રામ અથવા ગ્રામ. એમ આપણે કહીએ ને કે તમે ભારે કોઈ પણ પદાર્થ હોય એની અવસ્થા જાળવી રાખે, સ્થિર હોય તો સ્થિર જ રહે અને ગતિમાન હોય તો ગતિમાન જ રહે, આપણે એને જડત્વ કહીએ છીએ. આ ગુણધર્મને આપણે ઘણીવાર કોઈ બે જણાની બબાલ થઈ હોય અને બીજા બે જણા એને સમજાવવા માટે આવે અને સમજે જ નહીં, કોઈનું કહેવું માને જ નહીં, એમ જ કહે કે ના હું જ સાચો, પેલો ભાઈ ખોટો છે. એટલે આપણે શું કહીએ કે સાલો જડ જેવો છે, જડ જેવો છે આપણે કહીએ ને, એ આ જડ એટલે જડત્વ છે. બરાબર, કે પદાર્થ પર જડત્વ એટલે શું? તો પદાર્થ પર જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે, યાદ રાખજો, આ જડત્વનો ગુણધર્મ, જડત્વ, તો પદાર્થ પર જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે
बाह्य बल न लागे त्या सुधी, बाह्य बल न लागे त्या सुधी पोतानी जे स्थिति में होय पोतानी जे स्थिति में होय कहेवानो मतलब ते जाळवी राखवाना राखवाना गुणधर्म ने जड़त्वनो गुणधर्म कहे छे। याद रखो आ पेन टेबल ऊपर पड़ी छे, तमे 10 वर्ष पछी आओ तो आ पेन त्यांथी एनु स्थान बदलाय नहीं। आ पेन नु स्थान क्यारे बदलाय? ज्यारे आपणे एना ऊपर बळ लगाड़ीए त्यारे, ત્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય। જ્યાં સુધી બળ ન લગાડીએ ત્યાં સુધી એ પોતાની અવસ્થા જાળવી રાખે। સ્થિર અવસ્થામાં હોય તો એ સ્થિર અવસ્થામાં જ રહે, અને ગતિમાન અવસ્થામાં હોય તો એ ગતિમાન અવસ્થા જ જાળવી રાખે। આને જડત્વ કહે છે। એટલે અને આના આધારે કહેવાનો મતલબ ઘણા એવા કારણો પણ પૂછાય છે, પછી આપણે એની ચર્ચા કરીએ કારણોની। કે આપણે સ્થિર બસમાં બેઠા હોઈએ અને બસ એકાએક ચાલુ થાય તો આપણે કહેવાનો મતલબ પાછળ તરફ નમી પડીએ છીએ, અથવા ગતિમાન બસમાં આપણે હોઈએ અને ડ્રાઈવર બ્રેક મારે તો આપણે આગળ તરફ નમી પડીએ છીએ, અથવા પેલા વળાંકવાળા રસ્તાઓ હોય તો ગાડી જે બાજુ વળાંક મારે આપણે એની વિરુદ્ધ દિશામાં આપણે જઈએ છીએ એમ, બરોબર। તો આ જડત્વ છે।